फरी गरबाओं छे स्वामीनारायण अने सनातन नो विवाद। મહીસાગરના લુણાવાડામાં સ્વામિનારાયણને મોટા બતાવવાનો પ્રયાસ થયો। ચપૈયા સોસાયટીમાં ગણપતિ કરતા સ્વામિનારાયણને મોટા બતાવાયા। મીડિયા કર્મચારી કવરેજ કરવા જતા તેમના પર હુમલો કરાયો। 1000થી વધુના ટોળાઓએ મીડિયા કર્મીઓ પર હુમલો કરી દીધો। કેમેરા લઈને બે મીડિયા કર્મચારીઓને ગોંધી રાખ્યા। મોબાઈલ પણ કર્મચારીઓ પાસેથી લઈ લેવાયા। લુણાવાડા શહેરમાં ઘટનાને લઈને અત્યારે ભારે રોષ છે। તો વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે અને વધુ એક વખત સ્વામિનારાયણ અને સનાતનનો આ વિવાદ ફરી ગરમાં આવશે। જે જાણકારી મળી રહી છે તે છપૈયા સોસાયટીની છે કે જ્યાં લુણાવાડા શહેરમાં સ્વામિનારાયણ ભગવાને ગણપતિથી મોટા બતાવવાનો પ્રયાસ થયો, જ્યારે ત્યાં બીજા કર્મચારીઓ ગયા તો તેમને ગોંધી રાખવામાં આવ્યા, તેમની પાસેથી ફોન લઈ લેવામાં આવ્યા। હવે સંપૂર્ણ લુણાવાડા શહેરમાં આ મામલો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। જે જાણકારી અત્યારે મળી રહી છે તે લુણાવાડાની છપૈયા સોસાયટીની છે, જ્યાં ગણપતિ કરતા સ્વામિનારાયણને મોટા બતાવવાનો પ્રયત્ન થયો। મીડિયા કર્મચારી કવરેજ કરવા ગયા તો તેના પર હુમલો કરવામાં આવ્યો। એટલું જ નહીં, 1000થી વધુના ટોળું ત્યાં હાજર હતું અને તેમણે મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો। કેમેરા સાથે મીડિયા કર્મચારીઓને ગોંધી રાખવામાં આવ્યા હતા। કુલ 2 પત્રકારો ત્યાં હાજર હતા, તેમની પાસેથી મોબાઈલ લઈ લેવાયા। તો આપ જુઓ કે કયા પ્રકારના વર્તનનો આ મામલો સામે આવ્યો છે લુણાવાડામાંથી। એક તરફ આ જે સંપૂર્ણ મામલો છે તેને લઈને ક્યાંક સનાતન સંતોની બેઠક મળી રહી છે અને એવામાં વારંવાર આવા વિવાદો સામે આવે છે, જે અંતે તો સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ પર સીધે સીધા પ્રહાર કરે છે અને સવાલો સર્જી દેતા હોય છે। આ પ્રકારના કિસ્સાઓ અટકે ખૂબ જરૂરી બની જાય છે। આ જે મામલો સામે આવ્યો છે તે લુણાવાડાની છપૈયા સોસાયટીનો છે। અમારા સંવાદદાતા પ્રિતેશ વધુ જાણકારી આપી રહ્યા છે। પ્રિતેશ, આ કોઈ મામલો શું બન્યો? જી, લુણાવાડા શહેરની અંદર અત્યારે જે ધામધૂમથી ગણેશ સ્થાપના કરવામાં આવી છે, જેમાં છપૈયા જે સોસાયટી છે તે વિસ્તારમાં ગણપતિ દાદાના જે નીચે બિરાજમાન થયા હતા અને તેના ઉપર ઘનશ્યામ મહારાજની મૂર્તિ મૂકવામાં આવી તેવું એક સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ થયો હતો, જેના કારણે જે એક મોટો વિવાદ ઉપડ્યો છે। હંમેશા સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાંક ને ક્યાંક અત્યારે વિવાદમાં છે, ત્યારે વધુ એક આ જે વિવાદ છે તે ઉપડ્યો છે, જેના કારણે જે સ્થાનિકોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે। હાલ જે આ સમગ્ર મામલો છે તે પોલીસ મથકે પહોંચ્યો છે, પોલીસ એમનામાં દરમિયાનગીરી કરી અને હાલ જે છે સમાધાનની વાત કરી રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક જે હિન્દુ સમાજ છે, સનાતન ધર્મના જે આગેવાનો છે, તેઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી જે સ્વામિનારાયણ ભગવાનને ઉપર બેસાડવામાં આવ્યા હતા અને ગણપતિજીને જે નીચે બેસાડવામાં આવ્યા હતા, ત્યારે સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિને તાત્કાલિક હટાવી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। બિલકુલ, તો જે પ્રકારે પ્રિતેશ અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે, આ જે તસવીર વાયરલ થઈ છે, જે બેનર ત્યાં લગાવવામાં આવ્યું છે જેમાં સ્વામિનારાયણ ભગવાને ગણપતિજીથી મોટા બતાવવાનો પ્રયત્ન થયો છે તેને હટાવી લેવામાં આવે તેવી સ્થાનિક માંગણી હવે ઉઠી છે।